સમાચારમાં વાત કરીએ તો મારી માટી મારો દેશ અભિયાન હેઠળ રાજ્યભરમાં શરૂ થયેલા ભવ્ય અમૃત કળશ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ડભોઈ નગરમાં શનિવારે તારીખ 7/10/2023 સવારે 11 કલાકે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હાથે કળશમાં માટી પધરાવી રથને પ્રસ્થાન ધારાસભ્યના કાર્યાલય ખાતેથી કરી. ત્યારબાદ રથ ડભોઈ નગરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કળશમાં ગામની માટી નાખી હતી. આ કાર્યક્રમમાં અમૃત કળશ યાત્રા રથની સાથે ડભોઈ શહેરના નવ વોર્ડરની અંદર આ અમૃત કળશ યાત્રા ફરશે. ઠેઠ ઠેકાણે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ડભોઈ વિધાનસભાના દરેક ગામડાઓમાં અમૃત કળશ રથયાત્રા ફરશે. મેરા દેશ મેરી મિટ્ટી કાર્યક્રમ દરમિયાન આજરોજ ડભોઈ કૃષ્ણ સિનેમાની સામે આવેલા ભાજપ કાર્યાલય રથનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. પકડી રાખજો સાહેબ. મારી માટી મારો દેશ અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપ આજે દરબાવતી ડભોઈ નગર ખાતેથી ડભોઈ વિધાનસભાના તમામ ગામોમાં તમામ નગરોમાં ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો લોકો પાસે જશે. દરેક ગામની માટી કળશમાં ભેગી કરવામાં આવશે. જ્યાં માટી ના મળે ત્યાં ચોખા એટલે કે અક્ષત એનું પણ હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને આપણા સમાજમાં ખૂબ જ મહત્વ છે, એટલે અક્ષત ભેગા કરવાના. અને આ તમામ ગામોમાંથી માટી અને અક્ષત ભેગા કરીને જિલ્લા મથકેથી રાજ્ય મથકે અને પછી દિલ્હી ખાતે જે આ ભવન બનવાનું છે ત્યાં આગળ આનો ઉપયોગ કરવામાં આવશે. આપના મારફત તમામ નાગરિકોને અપીલ કરું છું કે ભારતીય જનતા પક્ષના આગેવાન કાર્યકરો આપની પાસે કળશ લઈને આવે ત્યારે શક્ય હોય તો માટી ગામની તમારી પોળને તમારા મોહલ્લાની અથવા તો તમારા ઘરમાંથી ચોખાના ચપટી દાણા આ કળશમાં પધરાવજો અને આપ એનું યોગદાન આપજો, જેનાથી જ્યારે પણ આપ દિલ્હી જાઓ ત્યારે સ્મારક જોઈને કહી શકો કે આમાં તમારું પણ કંઈક યોગદાન છે. આજે જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે 13 તારીખ સુધી આ અભિયાન સમગ્ર વિધાનસભામાં રહેશે. નગરમાં વોર્ડ વાઇઝ 99 વોર્ડમાં અને તાલુકામાં 83 ગ્રામ પંચાયતો છે, ત્યાં 83 ગ્રામ પંચાયતોમાં આ અભિયાન આજથી શરૂ કરવામાં આવશે. હું